जय श्री कृष्ण मित्रों, आज हूँ तमारी समक्ष मोड़ी फेमस सुखड़ी की रेसिपी लैने आई छू। मोड़ी में जितली टेस्टी सुखड़ी मळती होय छे ने एटली ज टेस्टी अने लाजवाब सुखड़ी छे आ। अने आ सुखड़ी ने तमे मावा सुखड़ी पण कही शको छो। तमे जोई शको छो अहींया आ केटली सॉफ्ट बनी छे, बिल्कुल मावानी जेम सॉफ्ट छे। जो तमारा घर में कोई दादा दादी होय अने एने दांत ना होय तो ए पण आ सुखड़ी ने आराम थी कही सके छे, एक ज आंगळीएथी तूटे एटली सॉफ्ट बनी छे आ। जो तमारी सुखड़ी ठंडी थया पछी कड़क थई जती होय, चवड़ थई जती होय तो आ वीडियो ने अंत सुधी जरूर थी जोजो। सुखड़ी ने कई रीते हमेशा मावा जेटली सॉफ्ट बनावी एनी बद्दी टिप्स हूँ तमारी साथे अहींया शेर करवानी छू। तो चालो शुरू करिए। चैनल पर पहली बार आया हो तो नीचे आपेलू लाल कलर नू सब्सक्राइब बटन प्रेस करी बाजू में आपेलू बेल आइकन प्रेस करो अने ऑल नोटिफिकेशन प्रेस करजो तो ज तमने अमारा आवनार बधा नवा वीडियोस ना नोटिफिकेशन्स मळता रहेशे। सुखड़ी बनावा माटे मैं अहींया देसी गोळ लीधो छे, तमे व्हाइट गोळ पण लई शको छो। અને એને છરીની મદદથી આ રીતે બિલકુલ પતલું પતલું કટ કરવાનું છે, એકદમ ઝીણું સમારવાનું છે। ગોળને પસંદ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એ સોફ્ટ હોવો જોઈએ, સુકાયેલો ના હોવો જોઈએ અને કડક પણ ના હોવો જોઈએ, જેથી કરીને આપણે જ્યારે ગોળને ઘી અને લોટ સાથે મિક્સ કરીએ તો એ ફટાફટ ઓગળી જાય અને જે સુખડી છે એ સોફ્ટ બને। સુખડીને પરફેક્ટ બનાવવા માટે આપણે એનું પરફેક્ટ માપ જોઈ લઈએ। તો તમે જે કપ કે વાટકી લેતા હોય એ વાટકી ફૂલ ભરીને આ રીતે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને એ જ વાટકી એક વાટકીથી થોડું ઓછું અને પોણી વાટકીથી વધારે ઘી લેવાનું અને એક વાટકીથી થોડું ઓછું પોણી વાટકીથી વધારે આ રીતે ઝીણો સમારેલો ગોળ લેવાનો। ગોળ અને ઘીનું માપ સેમ લેવાનું અને લોટ આ રીતે ફૂલ ભરીને લેવાનો છે। આ બિલકુલ પરફેક્ટ માપ છે। હવે એક કડાઈમાં હું આ ઘી ગરમ કરવા મૂકું છું અને જેવું ઘી ગરમ થાય કે ગેસને આપણે ધીમો કરી લઈએ અને હવે એમાં હું ઘઉંનો લોટ ઉમેરીશ। હવે ઘી અને લોટને બરોબર મિક્સ કરી લેવાનું છે। સુખડી બનાવતી વખતે ઘી અને લોટની જે કન્સિસ્ટન્સી છે એ આ પ્રમાણે હોવી જોઈએ, આનાથી વધારે ઢીલું પણ ન હોવું જોઈએ અને આનાથી વધારે ઘટ્ટ પણ ના હોવું જોઈએ। જો ઢીલું થાય તો એક બે ચમચી લોટ નાખી દેવાનો અને ઘટ્ટ લાગે તો એક બે ચમચી ઘી ઉમેરીને એની કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની છે અને હવે આપણે એને સતત હલાવતા રહીશું। ધીમા તાપે જ એને આપણે શેકી લેવાનો છે, ઓછામાં ઓછો એને 6-7 મિનિટ સુધી આપણે શેકીશું આ જ રીતે। લગભગ 6-7 મિનિટ થઈ છે અને આ જે લોટ છે એમાંથી સરસ સુગંધ આવી રહી છે શેકાવાની અને સરસ શેકાઈ ગયો છે આ લોટ અને બધી બાજુથી થોડું થોડું ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અહીંયા। તો આ લોટ જે છે એ સરસ બિલકુલ પરફેક્ટ શેકાયો છે, હવે આપણે આનાથી વધારે નહીં શેકીએ। તો અહીંયા હું ગેસને બંધ કરી લઉં છું અને હવે એમાં હું આ ઝીણો સમારેલો ગોળ ઉમેરીશ। આપણે ગોળને એટલે જ ઝીણો સમાર્યો હતો કે આપણે ગેસને બંધ કરીને પછી આને આ રીતે મિક્સ કરીશું તો ગોળનો જે મોઇશ્ચર છે એ સુખડીમાં જળવાઈ રહેશે અને એ સુખડી એકદમ સોફ્ટ બનશે। હવે ગોળ ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે આ રીતે અને આ સ્ટેપ કરતાં લગભગ 2-2.5 મિનિટ જેવું લાગે છે અને આપણે એને હલાવતા જ રહેવાનું છે। જો તમે ગેસ ઓન કરીને આ પ્રોસિજર કરતા હો પછી ભલે ધીમા તાપે તો પણ સુખડી કડક થઈ જતી હોય છે અને જો તમે ગેસને બંધ કર્યા પછી ગોળ ઉમેરશો તો તમારી સુખડી કાયમ સોફ્ટ બનશે। તો અહીંયા લગભગ 2.5 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ ગોળ પણ મિક્સ થઈ ગયો છે અને કડાઈને છોડી દીધી છે આ સુખડીએ, અહીંયા ચમકવા લાગી છે આપણી આ સુખડી। તો હવે આપણે એને એક ગ્રીસ કરેલી થાળીમાં ઉતારી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા ઘી પણ છૂટું પડી ગયું છે। હવે આ સુખડીને હું પહેલેથી જ ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ રીતે ઠાલવી દઉં છું અને હવે એને આપણે ચમચાની મદદથી પ્રેસ કરીને સેટ કરી લઈએ। એક વખત વાટથી આ રીતે દબાવીને સેટ કરી લઉં છું। તમે જોઈ શકો છો કેટલી સરસ સુખડી બની છે અહીંયા, જો બધી બાજુથી ઘી પણ સરસ બહાર આવ્યું છે, ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે, અહીંયા ખાવાનું મન થઈ જાય। અત્યારે આપણે એને કટ કરી લઈએ છીએ, ગરમ ગરમ હોય ત્યારે જ એને આ રીતે કાપા કરી લેવાના। તમારે જે સાઇઝના પીસ જોઈતા હોય એ સાઇઝમાં એને આ રીતે કટ કરી લેવાનું, કારણ કે ઠંડી થયા પછી એ નહીં કટ થાય। અને હવે આપણે એને 10-15 મિનિટ માટે આ જ રીતે સેટ થવા દઈશું।
लगभग 15-1 मिनिट थई गई छे। आपणे आ एक पीस काढीने जोयुं छे, एकदम परफेक्ट पीस बन्यो छे। अने आपणे एने तोड़ी लईए, एकदम मावानी जेम सॉफ्ट बनी छे आ सुखड़ी। एने एक आंगळीएथी तोड़ी शकाय एटली सॉफ्ट बनी छे। तमे जोई शको छो आ ठंडी थया पछी पण आटली ज सॉफ्ट होय छे अने 4 दिवस पछी पण ए सॉफ्ट ज रहे छे। तो अत्यारे आपणे एने सर्व करी लईए। तो आटली सॉफ्ट मावा जेवी सुखड़ी बनावा माटे आपणे 3-4 વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોળ સોફ્ટ લેવાનો, એને બિલકુલ ઝીણો સમારવાનો, ઘી ગોળ અને લોટની કન્સિસ્ટન્સી પરફેક્ટ લેવાની, અને ગોળને ઘી અને લોટમાં મિક્સ કર્યા પહેલાં ગેસને બંધ કરવાનો। તો તમારી સુખડી પણ આ જ રીતે સોફ્ટ બનશે। તો કેવી લાગી તમને આ રેસીપી મને કમેન્ટમાં લખીને જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને નવા વિડીયોસની નોટિફિકેશન મળતી રહે।